ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે બીએ સેમેસ્ટર 1 અને 3ની ઓનલાઈન પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં લેવાવાનારી છે, એના માટે આજે આપણે બીએ સેમેસ્ટર 3 ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે એફસીઈ 303 કમ્પલસરી ઇંગ્લિશના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા તમને બીએ સેમેસ્ટર 3, બીકોમ સેમેસ્ટર 3 અને બીએ સેમેસ્ટર 1 અને 3ના તમામ વિષયોના એમસીક્યુ પૂરા પાડવામાં આવશે. માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ એમસીક્યુને તમારા મિત્રો જોડે શેર કરો, જેથી તેમની પણ એક્ઝામના સમય દરમિયાન મદદ થઈ જાય. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ઓ હેનરી, એટલે કે જે ઓ હેનરી છે એમનું પૂરું નામ શું છે? તો એના માટેનો ઓપ્શન એ છે વિલિયમ સિડની પોર્ટર, ઓપ્શન બી છે વિલિયમ સેલી પોર્ટર, ઓપ્શન સી છે વિલિયમ ટર્કી પોર્ટર એન્ડ ઓપ્શન ડી છે જ્હોન વિલિયમ પોર્ટર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે વિલિયમ સિડની પોર્ટર એનો સાચો જવાબ છે. વિલિયમ સિડની પોર્ટર એ ઓ હેનરીનું પૂરું નામ છે. ક્વેશ્ચન નંબર 2 છે, હુ રોટ ધ શોર્ટ સ્ટોરી ધ ગિફ્ટ ઓફ ધ મેગી, એટલે કે જે આ શોર્ટ સ્ટોરી છે ધ ગિફ્ટ ઓફ ધ મેગી એ કોના દ્વારા લખવામાં આવી છે? તો એના માટેનો ઓપ્શન એ છે વર્લ્ડ પિન્ટર, ઓપ્શન બી છે ઓ હેનરી અને એમના કૌંસની અંદર એમનું પૂરું નામ આપેલું છે વિલિયમ સિડની પોર્ટર, ઓપ્શન સી છે પ્રેમચંદ અને ઓપ્શન ડી છે આરપી સિસોદિયા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે ઓ હેનરી વિલિયમ સિડની પોર્ટર, ઓપ્શન બી એનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 3 છે, બ્લેન્ક આર ધ મેઇન કેરેક્ટર્સ ઇન ધ શોર્ટ સ્ટોરી, એટલે કે જે શોર્ટ સ્ટોરી આપણા અભ્યાસક્રમમાં આપેલી છે તેના મુખ્ય પાત્રો કયા છે? તો એના માટેનો ઓપ્શન એ છે જ્હોન અને હેરી, ઓપ્શન બી છે જીમ એન્ડ મેરી, ઓપ્શન સી છે જીમ એન્ડ દેલા અને ઓપ્શન ડી છે જોસેફ એન્ડ દેલા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે જીમ એન્ડ દેલા. અને હવે જોઈએ તો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે, હાઉ મેની મની હેઝ દેલા સેવડ અપ ઇન ધ ઓપનિંગ ઓફ ધ ગિફ્ટ ઓફ ધ મેગી, એટલે કે જ્યારે આ શોર્ટ સ્ટોરી ધ ગિફ્ટ ઓફ મેગીની શરૂઆત થઈ ત્યારે દેલા જોડે કેટલી બચત હતી? તો એના માટેનો ઓપ્શન એ આપેલ છે $1.86, ઓપ્શન બી આપેલ છે $1.87, ઓપ્શન સી આપેલો છે $1.88 અને ઓપ્શન ડી આપેલો છે $1.89. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે $1.87. ક્વેશ્ચન નંબર 5, દેલાઝ હેર એન્ડ જીમ્સ વોચ હેવ ઓલવેઝ મેડ ધેમ ફીલ, એટલે કે જે દેલાના વાળ હતા અને જે જીમની ઘડિયાળ હતી તે એમને કેવું ફીલ કરાવતી હતી? તો એના માટેનો ઓપ્શન એ છે બેટર, ઓપ્શન બી છે પ્રાઉડ, ઓપ્શન સી છે ઇલેટેડ એન્ડ ઓપ્શન ડી છે ગ્લુમી. તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે પ્રાઉડ. ક્વેશ્ચન નંબર 6 છે, જીમ એન્ડ દેલાઝ ડિનર બ્લેન્ક કુડ પોસિબલી બી અ પૂન ઓફ હર હેરકટ. તો એના માટેનો ઓપ્શન એ છે ચોપ્સ, ઓપ્શન બી છે કેક્સ, ઓપ્શન સી છે બિસ્કિટ અને ઓપ્શન ડી છે બ્રેડ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 7 છે, હુ રોટ ધ સ્ટોરી ધ ચાઇલ્ડ, એટલે કે જે ધ ચાઇલ્ડ આ સ્ટોરી આપણા અભ્યાસક્રમમાં છે એ કોના દ્વારા લખવામાં આવી છે? તો એના માટેનો ઓપ્શન એ છે પ્રેમચંદ્ર, ઓપ્શન બી છે ટાગોર, ઓપ્શન સી છે મુલ્કરાજ આનંદ અને ઓપ્શન ડી છે આર કે નારાયણ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એટલે કે પ્રેમચંદ. તો આ ધ ચાઇલ્ડ સ્ટોરી છે એ પ્રેમચંદ દ્વારા લખવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 8, વેર હેડ નેરેટર ગોન ફોર અ મંથ, એટલે કે આ નેરેટર જે સ્ટોરીના નેરેટર છે એ એક મહિના માટે ક્યાં ગયા હતા? તો એનો માટેનો ઓપ્શન એ છે મસૂરી, ઓપ્શન બી છે કુલ્લુ, ઓપ્શન સી છે મનાલી અને ઓપ્શન ડી છે નૈનીતાલ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે નૈનીતાલ, એટલે કે લેખક એક મહિના માટે નૈનીતાલ ફરવા ગયા હતા. હવે જોઈએ તો ક્વેશ્ચન નંબર 9,
क्वेश्चन नंबर 9 છે ગોમતી વોઝ એન ઓબ્જેક્ટ ગોમતી વોઝ એન ઓબ્જેક્ટ ઓફ ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ ઓલ ધ બ્લેન્ક ઓફ મોહલ્લા તો એના માટેનો ઓપ્શન એ છે ચિલ્ડ્રન ઓપ્શન બી છે વિડ્રોઅર્સ ઓપ્શન સી છે લવ લર્ન યંગ મેન અને ઓપ્શન ડી છે નન તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે લવ લર્ન યંગ મેન ક્વેશ્ચન નંબર 10 વેન ગોમતી રન અવે ફ્રોમ હોમ ગંગુ બિગેન ટુ એના માટેનો ઓપ્શન એ છે ફાઇન્ડ આઉટ ફોલ્ટ વિધિન હિમસેલ્ફ ઓપ્શન બી છે એટ્સ હર ઓપ્શન સી છે લવ્સ હર એન્ડ ઓપ્શન ડી છે ફરગેટ્સ હર તો એના માટેનો સાચો જવાબ છે જ્યારે ગોમતી ઘર છોડીને ભાગી ગઈ ત્યારે ગંગુ એના પોતાનાની અંદર જ દોષ શોધવા લાગ્યો એટલે કે ઓપ્શન ઈ ફાઇન્ડ આઉટ ફોલ્ટ વિધિન હિમસેલ્ફ ક્વેશ્ચન નંબર 11 છે આફ્ટર બ્લેન્ક વન ડે ગોમતી રન અવે ફ્રોમ હોમ વિધાઉટ ટેલિંગ એનીથિંગ ટુ એની વન એટલે કે કેટલાક મહિના પછી ગોમતી ઘર છોડીને કોઈને પણ કશું કીધા વગર ભાગી ગઈ તો અહીંયા કેટલા મહિના પછી ગોમતી ભાગી ગઈ હતી તો એના માટેનો ઓપ્શન એ છે 2 મંથ્સ ઓપ્શન બી છે 3 મંથ્સ ઓપ્શન સી છે 5 મંથ્સ ઓપ્શન ડી છે 6 મંથ તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે 5 મંથ્સ ક્વેશ્ચન નંબર 12 છે વેન ગંગુઝ વાઇફ કમ ટુ બેક હિમ ગંગુ બ્લેન્ક એટલે કે જ્યારે ગંગુની વાઇફ તેના જોડે પાછી આવી તો ગંગુએ શું કર્યું તો એના માટેનો ઓપ્શન એ છે ડિસ્પાઇઝ હર ઓપ્શન બી છે એક્સેપ્ટ હર ઓપ્શન સી છે હેટ્સ હર અને ઓપ્શન ડી છે વોન્ટ્સ હર તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે એક્સેપ્ટર જ્યારે ગંગુની વાઇફ પાછી આવી તો ગંગુએ તેને સ્વીકારી લીધી ક્વેશ્ચન નંબર 13 જોઈએ તો ક્વેશ્ચન નંબર 13 છે બ્લેન્ક હેઝ પબ્લિશ્ડ અ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ એન્ટાઇટલ અ વર્લ્ડ લોસ્ટ એન્ડ અધર સ્ટોરીઝ એટલે કે જે આ છે શોર્ટ સ્ટોરીનું કલેક્શન અ વર્લ્ડ લોસ્ટ એન્ડ અધર સ્ટોરીઝ એ કોના દ્વારા બહાર પાડવામાં આવી તો એના માટેનું કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું કંઈક એનો મિનિંગ છે પબ્લિશ્ડ તો એના માટેનો ઓપ્શન એ છે આરપી સિસોદિયા ઓપ્શન બી છે આર કે લક્ષ્મણ ઓપ્શન સી છે તરુ દત્તા અને ઓપ્શન ડી છે મુલ્ક રાજ આનંદ તો એના માટેનો સાચો જવાબ છે આરપી સિસોદિયા ક્વેશ્ચન નંબર 14 મોતીબાઈ લાઇવ્સ ઇન ટુ ધ વિલેજ ઓફ તો એના માટેનો સાચો જવાબ છે એના માટેનો ઓપ્શન એ છે મારવર ઓપ્શન બી છે રેવરી ઓપ્શન સી છે શ્રીપુરમ અને ઓપ્શન ડી છે રાજપુર તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે રેવરી ક્વેશ્ચન નંબર 15 મોતીબાઈ ઇઝ સફરિંગ ફ્રોમ એટલે કે જે મોતીબાઈ હતા એ શાનાથી સફર કરતા હતા તો એના માટેનો ઓપ્શન એ છે મલેરિયા ઓપ્શન બી છે કોલેરા ઓપ્શન સી છે ટીબી ડિસીઝ અને ઓપ્શન ડી છે ફીવર તો એના માટેનો સાચો જવાબ છે એટલે કે મોતીબાઈને ટીબીનો રોગ હતો ક્વેશ્ચન નંબર 16 ક્વેશ્ચન નંબર 16 છે કોઇમ્બતુર વોઝ બ્લેન્ક માઇલ્સ અવે ફ્રોમ નેરેટર્સ વિલેજ એટલે કે કોઇમ્બતુર છે એ લેખકના કે વક્તાના ગામથી કેટલું દૂર હતું તો એના માટેનો ઓપ્શન એ છે 22 માઇલ્સ ઓપ્શન બી છે 20 માઇલ્સ ઓપ્શન સી છે 21 માઇલ્સ અને ઓપ્શન ડી છે 24 માઇલ્સ તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે 20 માઇલ્સ ક્વેશ્ચન નંબર 17 બ્લેન્ક વોઝ અ પુઅર એન્ડ સ્ટુપિડ બ્રાહ્મણ એટલે કે કોણ ગરીબ અને મૂર્ખ બ્રાહ્મણ હતો તો એના માટેનો ઓપ્શન એ છે આનંદ શર્મા ઓપ્શન બી છે હરિ શર્મા ઓપ્શન સી છે કિશોર દત્તા અને ઓપ્શન ડી છે અક્ષય ભટ્ટ તો એનો સાચો જવાબ છે હરિકૃષ્ણ ઓપ્શન બી એટલે કે હરિકૃષ્ણ ક્વેશ્ચન નંબર 18 લાઈફ ઇઝ બ્લેન્ક સ્નિફલ્સ એન્ડ સ્માઇલ્સ તો એના માટેનો ઓપ્શન એ છે ટુ સ્ટેન્ડ બાય ઓપ્શન બી છે મેડ અપ ઓફ ઓપ્શન સી છે વર્થી ઓફ અને ઓપ્શન ડી છે લુક એટ તો એનો સાચો જવાબ છે મેડ અપ ઓફ ક્વેશ્ચન નંબર 19 મોતીભાઈ વોઝ બ્લેન્ક ઓફ ધ હાઉસ તો એના માટેનો ઓપ્શન એ છે ડ્યુ ટુ ઓપ્શન બી છે સર્ચ ફોર
ઓપ્શન સી છે ટર્ન આઉટ અને ઓપ્શન ડી છે ટર્ન આઉટ સોરી ઓપ્શન ડી છે લુક લુકડ એટ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે ટર્ન આઉટ. ક્વેશ્ચન નંબર 20. નેહા ગોટ એડમિશન ઇન MBBS. નેહા ગોટ એડમિશન ઇન MBBS. તો એના માટેનો ઓપ્શન એ છે ટર્ન ઇન ટુ, ઓપ્શન બી છે ઇન ડ્યુ કોર્સ, ઓપ્શન સી છે ઇન ઓર્ડર ટુ એન્ડ ઓપ્શન ડી છે સર્ચ ફોર. તો એના માટેનો સાચો જવાબ છે ઇન ડ્યુ કોર્સ, ઇન ડ્યુ કોર્સ. ક્વેશ્ચન નંબર 21. હી બ્લેન્ક સ્મોક હેવીલી. તો આપણે અહીંયા આ ગ્રામરેટિકલ પ્રશ્નો છે એની અંદર આપણે કયા પ્રકારનું બ્લેન્ક ખાલી જગ્યાની અંદર શું આવે એ આપણે અહીંયા લખવાનું છે. તો ક્વેશ્ચન નંબર 21 છે હી ખાલી જગ્યા એટલે બ્લેન્ક સ્મોક હેવીલી. તો એના માટેનો ઓપ્શન એ છે ઇન ઓર્ડર ટુ, ઓપ્શન બી છે બીકોઝ ઓફ, ઓપ્શન સી છે યુઝડ ટુ અને ઓપ્શન ડી છે લુક અબાઉટ. અહીંયા ઈ સ્મોક હેવીલી એની આદત બતાવી છે, ભવિ ભૂતકાળની આદત એવું બધું દર્શાવવા માટે આપણે યુઝડ ટુનો ઉપયોગ કરીએ છીએ. તો એનો સાચો જવાબ થશે હી યુઝડ ટુ સ્મોક હેવીલી. ક્વેશ્ચન નંબર 22. સી કુડ નોટ અટેન્ડ ધ ક્લાસ બ્લેન્ક ઓન હર ઇલનેસ. તો એના માટે ઓપ્શન એ છે ઓન અકાઉન્ટ ઓફ, બી ઇન્સ્પાઇટ ઓફ, ઓપ્શન સી છે ઇન્સ્ટેડ ઓફ અને ઓપ્શન ડી છે ટુ ટેક કેર ઓફ. તો એના માટેનો સાચો જવાબ છે ઓન અકાઉન્ટ ઓફ. ક્વેશ્ચન નંબર 23. વી શુડ વર્ક હાર્ડ બ્લેન્ક સ્કોર વેરી ગુડ માર્ક્સ. તો આનો સાચો જવાબ માટેના ઓપ્શન છે ઇન્સ્ટેડ ઓફ, બી ઇન ઓર્ડર ટુ, કન્ફિન્ડ ઇન એન્ડ ટર્ન ઇન ટુ. તો આનો સાચો જવાબ અહીંયા ટીક કરવામાં આવેલો નથી, તો તમારે કોમેન્ટની અંદર આનો સાચો જવાબ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમે આનો સાચો જવાબ નીચે જરૂરથી કોમેન્ટ કરો એટલે જે બીજા વિદ્યાર્થીઓ છે એમને આનો જવાબ મળી શકે. ક્વેશ્ચન નંબર 20 છે ભારતી ઇઝ અ બ્લેન્ક વુમન સી ઓલવેઝ ગેટ્સ એંગ્રી વિથ હર મધર ઇન લોઝ. તો એના માટેનો ઓપ્શન એ છે ફાઉન્ડ ઓફ, ઓપ્શન બી છે બેગર ડિસ્ક્રિપ્શન, ઓપ્શન સી છે ઇન્સ્ટેડ ઓફ અને ઓપ્શન ડી છે શોર્ટ ટેમ્પર્ડ. તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન ડી શોર્ટ ટેમ્પર્ડ. ક્વેશ્ચન નંબર 25. સી બ્લેન્ક એટ હર એપિયરન્સ. તો એના માટેનો ઓપ્શન એ છે વર્થ, ઓપ્શન બી છે ઓન અકાઉન્ટ ઓફ, ઓપ્શન સી છે ટુક અ લુક અને ઓપ્શન ડી છે ટર્ન વાઇટ. તો એના માટેનો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે ટર્ન અ લુક. તો થેન્ક યુ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 25 ક્વેશ્ચન જોયા છે. આપણે પાર્ટ 2 લઈને જલ્દી જ આ ચેનલ પર હાજર થઈશું, એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને આ MCQને તમારા મિત્રો જોડે શેર કરો જેથી તેમની પણ એક્ઝામ દરમિયાન મદદ થઈ શકે. અને તમને ઓનલાઈન એક્ઝામનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અથવા તો કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો અથવા તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો 100% પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.